नमस्ते विद्यार्थी मित्रों, शिक्षा भारती चैनल में तमारू खूब खूब स्वागत है। आज आप जुवानू छे धोरण 9 में पाठ है छठो। तमे बधा जाणो छो जेनुं नाम है लोहीनी सगाई। कोणे लखेलो छे मित्रों ते आपणे जोईशुं, परिचय जोईशुं लेखकनो। एक आ एक जे छे ए वार्ता प्रकार छे, आनो साहित्य प्रकार छे ए वार्ता। आमां माना प्रेमनी वात करवामां आवी छे मित्रों, निस्वार्थ प्रेम। मानी ममता जे छे ए कोईपण प्रकारनी पक्षनी होती नथी ते बाबत अहींया मूकवामां आवी छे। जोईशुं आपणे पाठमां केवी रीते अहींया व्यक्त कर्युं छे ते। ઈશ્વર પેટલીકર છે તેના લેખક। તેમનો જન્મ થયો છે 9/9/1916 અને અવસાન થયું છે 22/11/1983 ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે। પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી। જન્મ ટીપ પાતાળકૂવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા ઓથે ડુંગર, યુગના એંધાણ, ઋણાનું બંધ, જુજવે રૂપ, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ વગેરે તેમની મહત્ત્વની નવલકથાઓ છે। પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપૂતળી, લોહીની સગાઈ વગેરે સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહો છે। એમની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો તથા નગરજીવનના દસ્તાવેજી ચિત્રો મોખરે રહ્યા છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો હતો। લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે। આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમ સીમાનું આલેખન છે। અમૃતકાકીના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી મંગુ એ નાનપણથી જ કેવી છે, મૂંગી અને ગાંડી છે। અમૃતકાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે। ગામના ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે, પણ અમૃતકાકી એ માટે તૈયાર નથી। આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાનેથી સાજી સારી થઈ પાછી આવે છે। એ જોઈ અમૃતકાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે। મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમૃતકાકીની મનોસ્થિતિ અને ત્યાં ગયા પછીના વાર્તાલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે। દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃતકાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી છે। વાર્તાના અંતે લેખકે મૂકેલા શબ્દો અમૃતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા દ્વારા મંગુના વિચારોમાં અમૃતકાકી પણ ગાંડા થઈ ગયા એ સંકેત મૂકી દીધો છે। આમ આખી વાર્તામાં લેખકે લાગવથી, શિષ્ટ અને તળપદી ભાષાથી અમૃતકાકીનું માતૃત્વ ઉપસાવી આપ્યું છે। હવે આપણે જોઈશું મિત્રો અહીંયા જે ટિપ્પણ આપેલું છે તે, એટલે કે અઘરા શબ્દો, સમાનાર્થી શબ્દો પણ કહી શકાય અને પર્યાયવાચી પણ કહી શકાય, તેની સાથે સાથે આપણને વિરુદ્ધાર્થી પણ આપેલા છે અને રૂઢિપ્રયોગ પણ અને તળપદા શબ્દો પણ જોવાના છે। આ બધા અડધા અડધા માર્કના પૂછાશે, રૂઢિપ્રયોગ જે છે એક માર્કનો પૂછાય છે, બરાબર। જોઈશું આપણે, શિલાજીત એટલે એક ઔષધિનું નામ છે, અભિષેક એટલે મસ્તક પર થતી જલધારા, પરિચારિકા એટલે સેવિકા, પાંજરાપોળ એટલે કે અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન, ચાકરી એટલે કે સેવા, ઉપચાર એટલે સારવાર, વસવસો એટલે અફસોસ, ભાળવણી એટલે ભલામણ, ભાડ રાખવા, સોંપણી કરવી, ક્રૂર એટલે કે ઘાતકી, જથરવથર એટલે અવ્યવસ્થિત। વિરુદ્ધાર્થી શબ્દો ધ્યાનમાં રાખીશું, પ્રત્યક્ષ પરોક્ષ, વખાણ, નિંદા, મૂંગું, વાચાળ, ભીનું, સૂકું, વ્યક્ત, અવ્યક્ત, વિધવા, સધવા। તળપદા શબ્દો, અર્થ એટલે કે અર્થ અથવા મતલબ, બોન એટલે બહેન, ભણી એટલે તરફ, માયણું એટલે મરણ, ધાઈ આવ્યા, દોડી આવ્યા। રૂઢિપ્રયોગો જોઈશું,
હરકપદુડા થઈ જવું, આનંદથી ગાંડાઘેલા થઈ જવું, સમસમી જવું એટલે ગુંગવાઈ જવું, હૈયું ભરાઈ આવવું એટલે દુઃખ કે લાગણીથી રડું રડવું થઈ જવું, વહારે ધાવવું એટલે સહાય કરવા આગળ વધવું, ગોઠી જવું એટલે ફાવટ આવવી, હૈયું કકડી ઉઠવું હૃદયમાં દુઃખ થવું, હૈયે ટાળક વળવી શાંતિ થવી અથવા રાહત થવી, પનારે પડવું એટલે માથે પડવું અથવા ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા, છાતીએથી અળગો કરવો એટલે કે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવું. હવે જોઈશું આપણે સ્વાધ્યાય. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું છે, અમૃતકાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? ઓપ્શન જોઈશું. તમને જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખી શકો છો. પહેલું છે મંદિરની, બીજું છે ઘરની, ત્રીજું છે પાંજરાપોળની કે પછી સ્મશાનની? જવાબમાં આવશે મિત્રો અહીંયા પાંજરાપોળની. બીજું છે, બાપ રે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? ઓપ્શનમાં ગામના લોકો, સગાવાલા, પડોશી સ્ત્રીઓ કે પછી ગાડીના મુસાફર? ઉત્તરમાં આવશે મિત્રો અહીંયા ગાડીના મુસાફર. ત્રીજું છે, અમૃતકાકી મંગોની નાતમાં વટલાઈ ગયા હતા એટલે? ઓપ્શન જોઈશું, અમૃતકાકીએ ધર્માંતરણ કર્યું હતું, અમૃતકાકી મંગોની જેમ ગાંડા થઈ ગયા હતા, અમૃતકાકી મૃત્યુ પામ્યા હતા કે અમૃતકાકીને મંગુનું સ્વપ્ન આવ્યું હતું? ઓપ્શનમાં બી આવશે, અમૃતકાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃતકાકીને ખબર પડી ગઈ હતી. કારણ કે પહેલું છે, વહુઓ અમૃતકાકી સાથે વારંવાર ઝઘડતી હતી. બીજું, દીકરાઓ વહુઓની જ વાત સાંભળતા હતા. ત્રીજું છે, વહુઓએ ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું હતું. ચોથું છે, બેમાંથી એકે વહુએ હજી સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. તો મિત્રો અહીંયા છેલ્લું ઓપ્શન જે છે તે સાચું છે. હજુ સુધી પણ વહુઓએ અમૃતકાકીને સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું નથી. બરાબર, ચાલો હવે આપણે જોઈશું નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સાથે સાથે જણાવી દઉં છું મિત્રો, હજી સુધી પણ શિક્ષા ભારતી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દેજો, લાઇક કરો અને મિત્રો સાથે ખૂબ શેર કરો. મિત્રો, એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે જેની લિંક એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. એની સાથે સાથે તમે ફેસબુકમાં પણ સંપર્ક કરી શકો છો, જેમાં ફ્રી એજ્યુકેશન 8 to 10 એવી રીતે એક પેજ બનાવેલું છે. તેમાં પણ ડાયરેક્ટ જેવું તમે સર્ચ કરશો તો તમને તમારો અભ્યાસલક્ષી જે વિડીયો છે તે મળી જશે. અહીંયા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને સોશિયલ સાયન્સ દરેકે દરેક સબ્જેક્ટનું એનું ફૂલ સોલ્યુશન પુસ્તક પ્રમાણે, પાઠ્યપુસ્તકમાં જે તમારો સ્વાધ્યાય આપેલો છે એ પ્રમાણે કરવામાં આવેલું છે. આઠમાના વિડીયોની પણ લિંક તમને મળી જશે. તમે જો શિક્ષા ભારતી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખશો તો પ્લેલિસ્ટમાં અથવા તો વિડીયોઝમાં જશો તો બધા વિડીયો તમને શો કરશે, ત્યાંથી તમે મેળવી શકો છો. આગળ જોશું હવે આપણે પ્રશ્નોના જવાબ.